गुड मॉर्निंग, जय द्वारकाधीश। स्वागत छे नवा व्लॉग वीडियो ने अंदर। तो सवार में वाग्या छे 7 अने आजी आपणे खाली उठी अने ब्रश करी अने शू करवा बैठा खबर, एक एक सरस मजानो चा अने गाठिया खावा माटे बेसी गया। आजी तैयार थवानुं नहावानुं बाकी है, वागी गया हाथ। अने आजे जावानुं आपणे मेरेज में, तो फटाफट नास्तो करी नाही धोई फ्रेश थाय अने मळीए। હાલો ભાઈ, તો એકદમ નાઈ ધોઈ ને ભાઈ નવી ફૂલજડી વાળી કપડા જોડી પહેરી, આ શોર્ટ હે ને, આજે પહેલી વખત મારી લાઈફમાં મેં આવો શોર્ટ લીધો હે કોઈ જાતનો, તો કેવો લાગે છે એક વખત કમેન્ટ કરી દેજો। અને નાઈ ધોઈને એકદમ ફ્રેશ થઈ ગયા છે ને, વાગવામાં ભાઈ 7:30 વાગી ગયા, હો ભાઈ મોડું થઈ જશે યાર, હજી લાંબો પહોંચવું છે, તો ફટાફટ નીકળી એના મારે મહિનો દી રોકાવાનો એની મારે આખો આ ઠેલો ભરી લીધો કપડાનો, બોલો। એક તો એ ઠેલો અને બીજો આ તો લેપટોપ ને એના માટે હે એડિટિંગ વાળું આપણું બધું આમાં હોય રૂમમાં કપડાં, તો હાલો એટલે મોટો ઠેલો લીધો, ગાડી કો ખીડાયે થોડા સા ખાના ભાઈ, ઓલો પેટ્રોલ પંપ હે ને હજી બાયપાસ પાસે, આપડે જામનગર અંદર જાય પેટ્રોલ પંપ, ભાઈ કોઈ પેટ્રોલ જ ના હોય, હું 3-4 વખત ગયો ને ક્યારે પેટ્રોલ જ ના હોય, તો આજે ગયો તો અત્યારે નહોતું, પછી આ પેટ્રોલ પંપે આવ્યા, હવે આપણે અહીં પેટ્રોલ ભરાવ લઈ, કેમ કે આપણું સફર બહુ લાંબુ છે, અને પછી યા મેં કીધું વળી પેટ્રોલ ભરાવવું પડે, એથી કરતા અહીંયા જ આપણે ટેન્ક કરાવી નીકળ્યા ને, એટલે થોડુંક તો એવું લાગ્યું હતું કે આજે છે ને રિલાયન્સમાં ટ્રાફિક અને વારો કાઢ લેવાની છે, તો ભાઈ 15-20 મિનિટ ત્યાં ઊભા અહીં ભાઈ, એવડી મોટી લાઈન થઈ ગઈ ત્યાં રિલાયન્સ નો ગેટ હે ને, જય મામાદેવ ભાઈ। જામનગર ને ખંભાળિયા હાઈવે ઉપર ટ્રાફિક કઈ રીતે ની જોઈ લ્યો તમે, આ અત્યારે આપણે પહોંચ્યા હે નંદાણા પાસે, અરે ભાઈ જવા દે યાર, આ આખો રસ્તો રોકીને જાય યાર। અચ્છા આના લીધે ભાઈ ખંભાળિયામાં જે હમણાં ટ્રાફિક થઈ હતી રોડ ઉપર, આના લીધે નત નીકળી શકો, વાહે હે ને ઘણો બધો દાયરો છે, જો એ નત નીકળી શકતા, જોતા ફોર વ્હીલ ઉપર, જો દીદી સાઈડ દીદી, વાહ થેન્ક યુ, ચા પણ પીતા જજો આપણી હોટલે। અત્યારનો નીચે ઉતરવાનો રસ્તો બંધ કરી દીધો, ત્યાં ચક્રે ચડી ગયા, અહીંથી પાછી મેળાવી તા વચમાં વાજી ઓલો રસ્તો આવે ને એ બંધ કરી દીધો પાછળનો, હવે આખું બ્રિજ ભાઈ ચક્કર મારો, ભાઈ કહેતા હતા જાઓ બોર્ડ મારો યાર કે આ રસ્તો બંધ હોય, જાય બાવેડા નાખી દીધા જો ભાઈ, તો લાંબા પહોંચી ગયા છે, લાંબા અમારે લગ્નમાં જવાનું છે, પણ 10:30 વાગી ગયા ભાઈ પગવામાં, કેમ કે જામનગર થી અહીં પહોંચવામાં થોડીક વાર લઈ ગઈ, પછી પહોંચી ગયા એટલે થોડુંક બેનના ઘેર આવ્યા હતા, હવે અહીંથી જઈ હે અહીં બાજુમાં જ છે દગાઈ માતાજીનું મંદિર છે અહીંયા, હાલો જાય, અને મિત્રો છે ભાઈ ઘણા બધા અહીંયા આપણે, તો મળાવું મિત્ર ભાઈ કિશનભાઈ આવી ગયા હે, હું કે કિશનભાઈ મજામાં, ઓ હા બ્લેક શર્ટ ને હવે એટી થઈને આવ્યો, તમારું લગ્ન છે તો ભાઈ જો પહોંચી ગયા અહીંયા આપણે, લાંબા દગાઈ માતાજીનું મંદિર છે ને અહીંયા પ્રસંગ છે, તો આજે આપણે અહીંયા ભાઈ લાડવા માં દોથા થારી દેવાની છે, ગાડી હરખી અહીં પાર્ક કરી અને ફટાફટ પછી આપણે અંદર જાય। હલો પીરાવાર, હલો દિયો દિયો, આ નો તમે આનો તમે વેઇટ કરતા હતા, કહ્યું તો કે કહી દે, આપણે અહીંયા સબસ્ક્રાઈબર મળ્યા છે, રામ રામ, મજા વિડિયા જોવો ને મારા, હે કાયમ, વાહ વાહ ભાઈ, લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરજો, આડો નાડો ઉઈ બોલ, જોયા રાખજો કાયમ, તો આમનું જમવાનું હે જમતા હોજે, તાલે તું ભાઈ, તો આપણે મસ્ત મજાનું જમી લીધું, એમાં થોડું કે ને આમ બ્લોગ ના ઉતાર્યો, મેં કીધું ખાવાનું દેખાડ રાખું ભાઈ, લાંબા ગામમાં અત્યારે આપણે ચક્કર મારવા માટે જઈ હે ને, ગેટ બની ગયો હે લાંબાનો ભાઈ, હજી તો બાકી છે, અમે સ્વાગત કરીએ ને એમ લખવાનું બાકી છે, ગાગલ બાકી ભાઈ, બધું બાકી જ છે ભાઈ, ભાઈ લાંબા ગામનો જમાનો આવ્યો, તો કોણ કોણ લાંબાથી ભાઈ આપણા વ્લોગ જોઈ છે નીચે એક વખત કમેન્ટમાં લખી નાખજો, ના દરવાજો કઈ પૂરો થાય એ કહેજો મને, એટલે પાછો વ્લોગ હું આવું ને ઉતારવા, અહીંયા લાંબાઈ ભાઈ બંધ થઈ જાય, અમારું ગામ તો બપોર બંધ થઈ જાય, લાંબાઈ બંધ વાત છે ભાઈ, તો જમીને લાંબાથી આવી ગયા આપણે અહીંયા ભાઈ, તમને ખબર હોય તો આપણા મિત્રની હોટલ બને છે દ્વારકા હાઈવે ઉપર, જયદીપભાઈ ચાવડાને ત્યાં જોયું કે વાહ અમે કામ આલે છે, હજી રેવલ કરે છે, પછી બનશે ભાઈ એકદમ હોટલ જોરદાર, 5-star જ સમજો તમે, 5-star હોટલ જ બનવાની છે, ગાડી તો અહીં પડી છે, આ કેમ આવ્યો ગયો, તો ભાઈ આપણે અત્યારે આવી ગયા અહીં ધ કૃષ્ણા હોટલ, ધ કૃષ્ણા હોટલ એટલે કે હમણાં તમને જે દેખાડી ની ભાઈ એકદમ 5-star, અને આપણા હોટલના ભાઈ ઓનર જે બિગ ઓનર છે ને તો એ જાય છે નથુભાઈ, એના સુપુત્ર આપણા જયદીપભાઈ ની હોટલ છે, એના ભાઈ આ રહે ને ભાઈ વાત આલે છે, એનો ભાઈ છે આફ્રિકામાં 12 ભાઈ બિઝનેસ કરે છે ભાઈ, આપણે જયદીપ ના ઘરે થી ચા પાણી પી અને એનું હોટલ નું જે કન્સ્ટ્રક્શન કામ જે આખું ચાલુ છે ને જોવા માટે આવ્યા હતા, તો અત્યારે હોટલ ની અંદર જ છે, અહીં તમે જોઈ શકો છો આ આખું બને છે ને, આ આખું છે કિચન એરિયા, મતલબ કે અહીંયા કિચન છે, બારે બધું ભાઈ એવું કંઈક હશે હજી આપણે સાવ ખબર નથી, પછી આ છે ડાઇનિંગ હોલ, ડાઇનિંગ માટે બેસવા માટે સામાન શું છે એ પણ ખબર નથી, બાકી
તમે બધું જોઈ શકો છો. અહીંયા બધું ડેકોરેશન ને આગળ બધું થશે. અને અહીંથી જે સીડી જઈ રહી છે ને, એ સીડી અહીંથી સીધી ચડી ચડીને ચડીને અહીંથી પાછી આમ ચડી અને જશે. અહીંયા છે ગેસ્ટ હાઉસ ઉપર અહીંયા રહેવા માટે. અને હજી આની ઉપર એક ફ્લોર બનશે જેમાં પણ બનશે ગેસ્ટ હાઉસ. તો દ્વારકા સોમનાથ હાઈવે ઉપર ભાઈ જબરદસ્ત કામ ચાલી રહ્યું છે. ક્યારે થાય એનું કંઈ ખબર નથી, પણ હજી વાર લાગશે આ બનવામાં અને ખર્ચો પણ બહુ વધારે આવી જશે. આઈ થિંક અત્યાર સુધીમાં ખાલી આ કન્સ્ટ્રક્શનમાં 60-65-70 લાખ રૂપિયા ખાલી આ ડંગણાને એટલું ઊભું કરવાનું થયું. હજી એટલા ને એટલા આ કાના કરતાં વધારે બીજા જોશે. તો ભાઈ આપણે અત્યારે હોટલે બેઠા હઈ અને આપણા ભાઈ જયદીપભાઈ તમે જોવો એટલે સાવ સિમ્પલ અને સાદા, પણ જો વાત કરી પૈસા તો બહોત પૈસા, મતલબ ઇતના પૈસા ભાઈ. જો એક તા 100 વીઘા 150 વીઘા આજુબાજુ કંઈક જમીન, બાકી લાગે તમને હાવ કેવા જઈ લે હાવ સિમ્પલ ને આમ કોઈ જાતનું એમ નમરે કે આપણી પાસે બહોત પૈસા હા એમ. તો એ હાવ સિમ્પલ અને એકદમ દેશી માણસ, 4-5 હોટલ ભાઈ, બાકી તો જમીન તો ભાઈ કેટલી 100 વીઘા આજુબાજુ એમ કીમાં 100 વીઘા જમીન. બાકી ભાઈ જો આવું એક તા હોટલ અહીં બને, કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ હોય ને આમ ગાડીમાં બેઠા બેઠા ભાઈ જો બધું લખતા હોય કેટલા ફેરા ના ખાણા. વાહ વાહ ભાઈ વાહ. ઓહો ધર્મેશ ભાઈ હું વાત છે ભાઈ, વ્લોગિંગ ઓહો. તમારે આ બધું વ્લોગિંગ મોટો વ્લોગ નથી ને? અરે મોટો વ્લોગ ઉતારવા ગયો એવું થણું હોય. યો રામ રામ ગાઈસ, આપણા આપણી ચેનલ ને ફોલો કરી દેજો. હા ભાઈ ધર્મેશ છે ને ભાઈ, હવે એક GoPro માર પાસે પડ્યો આ હેલ્મેટ માં લગાવી દે એટલે પછી જ્યાં જાઉં ત્યાં વ્લોગિંગ ચાલુ. ભાઈ તો આપણે છે ને નાવદરા પહોંચી ગયા હતા, તમને ખબર છે લાંબા લગ્નમાં ગયા હતા. ત્યાંથી આપણે સીધા નાવદરા ગયા, ત્યાં જઈને ભાઈના ઘરે છે ને જઈને આપણે સુઈ ગયા હતા, કેમ કે સવારે છે ને આજ બહુ વહેલા ઉઠીને નીકળી ગયા હતા. પછી ને મેં વ્લોગની ક્લિપ જ નથી ઉતારી. અત્યારે હું પાછો લાંબા આવી ગયો હું બેનના ઘરે, તો હમણાં બીજી ત્રીજી વાર લગભગ જમવા આવું હું. ભાઈ દેશી રોટલા બની ગયા ચૂલામાં, તમે જોઈ શકો જમવાનું એકદમ રેડી છે. તો હાલો જમી લઈ અને પછી હે ને આપણે જમીન જવાનું છે. આપણા ભાઈ ભાઈબંધુ તમને ખબર જ છે અહીંયા આવું ને એટલે ફોન ચાલુ થઈ જાય કે હાલો બેહવું છે બેહવું છે. તો અટાણ ફોન આવી ગયા મને 2-3 હતા કે હાલો આજ બેહવાનું કંઈક કરી બધા ભેગા મળીને. તો જોઈ ભાઈ જવાનું થાય તો બધે જોડે મળાવીશ અને બેસું ત્યાં. મિત્રો તો અમે હે ને અત્યારે જમીને નીકળી ગયા અહીં રખડવા માટે. આગળ જોઈએ આપણે ભાઈ ડ્રાઈવરમાં જયદીપભાઈ, પછી આપણે ભાવિકભાઈ બેઠા, પછી આપણે આશીષભાઈ, પછી આપણે જગદીશ દેર અને આપણી પાસે ભાઈ ધર્મેશભાઈ. રોંગ માની અલ્ટો નાખી જોજો જયદીપ રેવા. હવે તો અલ્ટો ગાડીમાં ભાઈ બેઠા હોય ને જાય ને જે ફિલિંગ હે ને ઓસમ. અત્યારે આપણે આવ્યા છે કૃષ્ણ પાર્ક હોટલ છે ત્યાં બેસવા માટે, કેમ કે બધા ભાઈ ભાઈબંધ ને બધા મલટામ જોયું હતું. આપડા ભાઈ ઓનર ને તમે મળી શકો, ન્યુ ઓનર છે આપડા ભાવિકભાઈ. અને આજે ઓલ્ડ કહેવાય ને ઇંગ્લિશમાં ઓલ્ડ કહેવાય, જૂના ઓનર જયદીપભાઈ આપણે બેઠા છે, ધર્મેશભાઈ છે, આપણે ભાઈ પાલાભાઈ છે, આપણે આશીષભાઈ છે. ભાઈ કિશન ને આજ માથું દુખતું હતું, ઉતરી ગયું ને હવે? અને ભાઈ આપણા અહીંયા ભૂરાભાઈ છે ઉપસ્થિત. વાહ ભાઈ વાહ, હાર્દિકભાઈ હાજી ભૂરાભાઈ.
હવજ વાહ 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 ભાઈ હલતો ગયો એ પાછો ઘટા આ તો આજનો વ્લોગ અહીંયા સુધી જ પૂરો કરી કેવો લાગ્યો ભાઈ એક વખત કમેન્ટ કરી દેજો અને ભાઈ નવો આવ્યો તો સબસ્ક્રાઇબ કરી દેજો આવીને આવી મોજ કરવા માટે જો ગામડે આવીને એટલે આવી મોજ થાય તો બધાને ભાઈ જય દ્વારકાધીશ જય શ્રી રામ મળશું કાલે સવારે એક નવા વ્લોગ સાથે એક નવી સવાર સાથે ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખે બાય ગુડ નાઇટ ટેક કેર